કોરોનાના કેસોમાં રક્ષણ આપતું ટોસીલી ઝુમેબ ઇન્જેકશનને લઈને આજે સુરતના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે રાંદેરના સન સિટી એપાર્ટમેન્ટમાં દરોડા પાડીને નકલી ટોસીલી ઇન્જેક્શન બનાવવાનું રાજ્યવ્યાપી કૌભાંડ ઝડપી પાડીને રૂપિયા આઠ લાખની કિંમતના મશીન કાચા દ્રવ્યો પેકિંગ મટીરીયલ્સ સહિતનો મુદ્દામાલ સાથે કોમ્પ્યુટર એન્જિનિયરની અટક કરી હતી અમદાવાદમાં એક ખાનગી ડોક્ટરે પ્રિસ્ક્રાઇબ કરેલા ટોસીલીઝુમેબ ઇન્જેક્શન દર્દી પર ઉપયોગમાં લેવામાં આવ્યા પછી તેની ગુણવત્તા બાબતે શંકા જતા તબીબ ડોક્ટર દિવાંગ શાહ દ્વારા ફરિયાદ કરી હતી આ ફરિયાદ બાદ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દર્દીના સંબંધીઓને આ ઇન્જેક્શન ક્યાંથી લાવ્યા હતા તે બાબતે તપાસ કરવામાં ફાર્મસીના સંચાલક આશિષ શાહ દ્વારા રૂપિયા એક પોઈન્ટ પાંત્રીસ લાખમાં રોકડેથી વગર બિલે મેળવ્યું હતું આશિષને ત્યાં તપાસ કરતા આ જથ્થો મળી આવ્યો ન હતો પરંતુ હર્ષ હર્ષભરત ઠાકોર પાસેથી વગર બિલે રૂપિયા એસી હજારમાં ચાર બોક્સ ખરીદ્યા હતા જેમાંથી ત્રણ બોક્સ આશિષને આપ્યા હતા અને એક બોક્સનો નાશ કર્યો હતો હર્ષની પૂછપરછ કરતા આ ઇન્જેક્શન હેપી કેમિસ્ટ એન્ડ પ્રોટીન હાઉસના માલિક નિલેશ લાલીવાલા પાસેથી ખરીદ્યું હતું નિલેશ લાલીવાલાની પૂછપરછમાં આ ઇન્જેક્શન સુરતના રાંદેર રોડ પર રહેતા સોહિલ ઇસ્માયલ તાઇ પાસેથી જરૂર પડીએ મંગાવતો હોવાની કબુલાત કરી હતી તેથી આજે સુરત ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારી પટેલ સહિતની ટીમે રાંદેર ભાણકી સ્ટેડિયમ પાસે સન સિટી એપાર્ટમેન્ટમાં રહેતા સોહેલતાઈને ત્યાં દરોડા પાડ્યા હતા અને ડુપ્લીકેટ ટોસીલીઝુમેબ ઇન્જેક્શન બનાવતા રંગે હાથ ઝડપી પાડીને તેને ત્યાંથી ફિલિંગ મશીન સીલિંગ મશીન કોડિંગ મશીન બનાવટના કાચા દ્રવ્યો બેકિંગ મટીરિયલ્સ મિની મશીન મળી કુલ આઠ લાખનો મુદ્દા કોમ્પ્યુટર એન્જિનિયર સોહેલ છેલ્લા એક વર્ષથી પોતાના ઘરમાં જ સ્ટીરોના ઇન્જેક્શન બનાવીને વેચતો હતો પહેલા તે એક ફૂડ સપ્લિમેન્ટરીમાં નોકરી કરતો હતો ત્યારબાદ નોકરી છોડ્યા બાદ જાતે જ બનાવતો હતો હાલમાં ટોસલીઝુમેબ ઇન્જેક્શનની માંગ વધતા તેના જેવા જ હુબહુ ઇન્જેક્શન બનાવીને વેચવાનું શરૂ કર્યું હતું પરંતુ પકડાઈ ગયો છે